આપણે સ્વાધ્યાયનો બે પોઈન્ટ ત્રણ નંબરનો દાખલો જોઈએ સ્વાધ્યાયના બે પોઈન્ટ ત્રણ નંબરના દાખલામાં તમને બે વિદ્યુત ભારો આપેલા છે એક બે માઇક્રોકુલમ અને એક માઇનસ બે માઇક્રોકુલમ અને એકબીજાથી છ સેન્ટીમીટર દૂર આવેલા છે એ અને બી પર મૂકેલા છે ખેલાબર એટલે છ સેન્ટીમીટર અંતરે એ અને બી બિંદુ હશે તો કે આ બંને બિંદુ પર તમારે બે માઇક્રોકુલમ અને માઇનસ બે માઇક્રોકુલમ વિદ્યુત પર મૂકવાના ઓકે પ્રશ્ન પહેલો પૂછેલો છે તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવાનું છે આપણે પહેલો પ્રશ્ન આપણને એ પૂછેલો છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવાનું છે તો આપણે ધ્યાન આપીએ અહીંયા આગળ ચલો બે બિંદુ લઈ લઈએ એક એ બિંદુ છે અને એક આ બી બિંદુ છે આ બી બિંદુ અને આ એ બિંદુ ચાલો એ બિંદુ ઉપર આપણે વિદ્યુતભાર મૂકી દઈએ બે માઇક્રોકુલમ અને બી બિંદુ પર વિદ્યુત ભાર મૂકી દઈએ માઇનસ બે માઇક્રોકુલમ અને એ બંને વચ્ચેનું અંતર છે છ સેન્ટીમીટર ખ્યાલ એવા વસ્તુમાં ઓકે એટલે આ બંને વચ્ચેનું અંતર આપણે છ સેન્ટીમીટર હોય તો એનું મધ્ય બિંદુ કેટલા સેન્ટીમીટર અંતરે હોય તો કે ત્રણ સેન્ટીમીટરે તો આ અંતરને આપણે કહી દઈએ આર બરાબર ત્રણ સેન્ટીમીટર મીટરમાં ફેરવીએ એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ મીટર તો આટલું અંતર પણ એટલું જ થશે જીરો પોઈન્ટ ઝીરો ત્રણ મીટર ખ્યાલ એવું આ વસ્તુમાં ફોકે ચાલો તો કેન્દ્ર એટલે ઓ તો કેન્દ્ર ઉપર આપણે સ્થિતિમાન પહેલાં મેળવી લઈએ તો કે આપણે એવું કહી શકાય કે આ બે વિદ્યુત ભારને જોડતી રેખાના મધ્ય બિંદુએ સ્થિતિમાન તો આ બંને વિદ્યુત ભારને જોડતી રેખાના મધ્ય બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વી બી બિંદુને લીધે વી બી બોલો સ્થિતિમાન કે ક્યુ અપોન આર પ્લસ પણ અહીંયા આગળ માઇનસ એટલે પેલા વાક્ય લખી દઈએ એ બિંદુ પર વિદ્યુત ભાર નું મૂલ્ય ક્યુ એ છે અને બી બિંદુએ રહેલા વિદ્યુત ભાનનું આપણે કહી દઈએ ક્યુ બી અપોન આર બંનેના અંતર તો એક સરખા જ છે જીરો પોઈન્ટ ઝીરો ત્રણ મીટર ખ્યાલ એવો ઓકે કેની વેલ્યુ બોલો નવ ગુણ્યા દસની નવ ક્યુ એ એટલે બે માઇક્રોકુલમ બે ગુણ્યા દસની માઇનસ છ ઘાત અંતર આર જીરો પોઈન્ટ જીરો ત્રણ પ્લસ કે નવ ગુણ્યા દસની નવ ક્યુ બી બી બિંદુએ વિદ્યુત ભાનનું મૂલ્ય છે માઇનસ બે ગુણ્યા દસની માઇનસ છ ઘાત અંતર છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ બધું કેન્સલ થઈ ગયું એટલે સ્થિતિમાન કેટલું મળે આપણને શૂન્ય તો એવું કહી શકાય કે ઓ બિંદુએ સ્થિતિમાન કેવું છે શૂન્ય છે ખ્યાલ એવું આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો તો આપણે એવું કહી શકાય કે બે વિદ્યુત ભારને જોડતી રેખાના મધ્ય બિંદુએ સ્થિતિમાન શૂન્ય છે ખ્યાલ એવું આ વસ્તુમાં ઓકે તો આપણે ઓ બિંદુએ એક આ જે રેખા છે એ રેખાને લંબ રૂપે એક પૃષ્ઠ લઈ લો લંબરૂપે એટલે આ રીતે એક પૃષ્ઠ મૂકું છું ત્રિપરિમાણમાં છે કલ્પના કરજો બરાબર આ રીતે આપણે એક પૃષ્ઠ મૂકવામાં આવે છે તો આ જે પૃષ્ઠ છે આ પૃષ્ઠ પરના બધા જ બિંદુએ આ રીતે લંબ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ પરના બધા જ બિંદુએ સ્થિતિમાન હંમેશા કેટલું હશે શૂન્ય હશે માટે આપણે જે આ પૃષ્ઠ દોર્યું એ પૃષ્ઠને કહેવામાં આવે સમસ્થિતિમાન પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ તો આ જે પૃષ્ઠ દોર્યું એ પૃષ્ઠ પરના બધા જ બિંદુએ સ્થિતિમાન કેટલું છે શૂન્ય છે છે એટલે એટલે એક ને તો કે આ આ પૃષ્ઠને કહેવામાં આવે સમસ્થિતિમાન પૃષ્ઠ સપાટી ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો આપણે આ સમસ્થિતિમાન પૃષ્ઠ દોર્યું હેલો બી ઓપ્શન આપણને શું માગેલો છે જો કે આ સપાટી પર રહેલા દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે તો આ સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવવી હોય તો ધન વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર બાર તરફ એટલે પેલા ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે ઋણ વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર પણ અંદર તરફ એટલે એ આ દિશામાં કારણ કે ધન વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર બાર તરફ હોય એટલે આ સપાટી પર ક્ષેત્ર ધન વિદ્યુત ભારને કારણે આ દિશામાં ઋણ વિદ્યુત ભારમાં દાખલ થતું હોય એને કારણે પણ ક્ષેત્ર આ દિશામાં એટલે પરિણામી ક્ષેત્ર કઈ દિશામાં થશે આ દિશામાં કારણ કે બંને વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર કઈ દિશામાં છે તો કે એથી બી તરફની દિશામાં એટલે આપણે અહીંયા આગળ જવાબ લખી શકાય કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં પણ આપણે એવું કહી શકાય કે પૃષ્ઠને લંબ રૂપે એ થી બી તરફની દિશામાં એ થી બી તરફની દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તો કે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા એથી બી તરફની દિશામાં છે ખ્યાલ એવો વિદ્યાર્થી મિત્રો તો આ તો આપણો સ્વાધ્યાયનો બે ત્રણ નંબરનો દાખલો સાવ ઈજી દાખલો છે ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે થેન્ક યુ